નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો કેવીની ક્લાસ યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું હું દિલથી તમારું સ્વાગત કરું છું આજે મિત્રો વાત કરીશું ધોરણ દસનું આપણો મિત્રો છેલ્લું પેપર છે સંસ્કૃત વિષયનું તો ચાલો મિત્રો તમારા મોસ્ટ આઈ એમ પી પેપર આપણે આ વિડીયોની અંદર જોવાના છીએ તો મિત્રો ચેનલની અંદર જો તમે પહેલીવાર આવેલા હશો તો મિત્રો પ્લીઝ આ ચેનલને નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેને મિત્રો એકવાર અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરી મિત્રો આપણે આ વિડીયોની અંદર એક હજાર સબસ્ક્રાઈબનું ટાર્ગેટ રાખેલું છે જો મિત્રો પૂરું થઈ જશે તો મિત્રો અમે તમારો ખૂબ દિલથી આભાર માનીશું અને મિત્રો આપણે ધોરણ અગિયારના પણ વિડીયો મૂકીશું જો તમે અત્યારે ધોરણ દસમાં છો અને અગિયારમાં ધોરણમાં આવશો એટલે મિત્રો તમને આ ચેનલ ખૂબ જ ઉપયોગી થશે અને વિડીયો ગમે તો લાઇક કરવાનું મારા વિદ્યાર્થી મિત્રો ન ભૂલું uh તો મિત્રો ધોરણ દસની અંદર આપણે જે સંસ્કૃત વિષય છે તેની અંદર વિભાગ નંબર એની વાત કરીશું જે આપણે આપેલું છે નીચે આપેલા ગદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે મિત્રો તમારે કઈ રીતે પેપર લખવાનું છે તેની પણ આપણે વાત કરી લઈશું સૌ પ્રથમ મિત્રો અહીંયા તમને બે પ્રકારના સંસ્કૃતની અંદર જે ગદ્યખંડ આપેલા છે જેને મિત્રો આપણે માતૃભાષાની અંદર અનુવાદ કરવાનો છે મિત્રો તમને બે આપેલા છે કોઈ પણ એકનો કરવાનો રહેશે જે તમને આવડે છે તે જ કરવાનો છે અને જો તમને બે બેમાંથી એક પણ નથી આવડતો તો મિત્રો તમારે તૂટી ફૂટે ગુજરાતીની અંદર અનુવાદ કરીને આવવાનું છે જેથી કરી મિત્રો મિત્રો જે ટીચર તપાસનાર છે જે પરીક્ષક છે તે મિત્રો તમને ઓછામાં ઓછા બે ગુણ તો આપીને જશે એટલા માટે આપણે મિત્રો પેપર છે તે છોડીને નથી આવવાનું ખાસ કરીને મિત્રો પૂરેપૂરું લખીને આવવાનું રહેશે એના પછી નીચે આપેલા સંસ્કૃત પ્રશ્નોનો મિત્રો ઉત્તર સંસ્કૃતમાં લખવાના છે જેની અંદર મિત્રો તમારો પ્રશ્ન છે વિઘ્નરહિતા હજનાહ કીદૃસ સમુદ્રમ પ્રાપનુંવંતી તો મિત્રો તેનો જવાબ આપણે સંસ્કૃત ભાષામાં આપવાનો છે એના પછી મિત્રો ત્રીજો પ્રશ્ન છે તમને અથવામાં એક આપેલો છે તમને ગમે તે એક આવડે તે લખવાનો છે એના પછી મિત્રો આપણે ગુજરાતી ભાષાની અંદર ઉત્તર આપવાના છે જે તમારો પ્રશ્ન છે જ્યોતિ ઉપર તરફ શા માટે જાય છે એના પછી છે લેખકે મનુષ્યની કાષ્ટખંડ જેવા શા માટે કહ્યા છે એના પછી મિત્રો તમને આપેલી છે એક ટૂંક નોટ લખવાની છે ગુજરાતી ભાષાની અંદર કોઈ પણ એક લખવાની છે જે તમને બે આપેલી છે તો જેમાં છે આવર્તપાત નામનું વિઘ્ન અને બીજું છે ક્રોધની શારીરિક અસરો કોઈ પણ એક લખી શકો છો એના પછી મિત્રો તમને એક ગદ્યખંડ આપેલો છે જેની નીચે ચાર પ્રકારના પ્રશ્નો આપેલા છે ખાસ કરીને મિત્રો આપણે સંસ્કૃતની અંદર ઉત્તર આપવાના છે ત્યારે આ ગદ્યખંડ આપણે વાંચવાનો છે સમજવાનો છે અને પછી જ મિત્રો આના જે પ્રશ્નોના જવાબ છે એ આપણે સંસ્કૃત વિષયની અંદર ઉપરલા ફકરાને આધારે આપવાના છે હવે મિત્રો વિભાગ નંબર બી ની વાત કરીશું વિભાગ નંબર બીની અંદર આપણે નીચે આપેલા પદ્યખંડનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે ખાસ કરીને મિત્રો આપણે જે પદ્યખંડ આપેલા છે તેનો આપણે કોઈપણ એકનો આપણે ગુજરાતી ભાષાની અંદર એટલે કે આપણી માતૃભાષાની અંદર અનુવાદ કરવાનો છે મિત્રો તમારે ખાસ અનુવાદ કરવાનો છે કોઈપણ પ્રકારનો પ્રશ્ન છોડીને ના આવતા અમે ખાસ તમને વિનંતી કરીએ છીએ જો છોડશો તો તમને મિત્રો કોઈ પ્રકારનો પ્રશ્નનો મિત્રો જે જે ગુણ છે તે મળવા લાયક નહીં થાય એના પછી ખાસ કરીને નીચે સંસ્કૃતમાં ઉત્તર આપવાના છે જેમાં મિત્રો આપેલું છે નવમું કશ્મીનો તે અધિકાર હસ્તી એ ન આવડે તો રાવણસ્ય ચાપમ કીદૃસમ આશિત એના પછી મિત્રો દસમો પ્રશ્ન ફરજ્યા છે કા કેલાસમ નગમ નયતી એના પછી નીચે આપેલા પ્રશ્નનો ઉત્તર ગુજરાતી ભાષામાં આપવાના છે જેમાં છે મિત્રો અગિયારમું ઋષિ બધા માટે શિશી આશા વ્યક્ત કરે છે બારમું છે ભક્ત શું નથી જાણતો તેરમું છે ક્રોધાન્વિત રાવણ શું કર્યું એના પછી શ્લોક પૂર્તિ કરવાની છે મિત્રો અહીંયા તમારે બે શ્લોકો આપેલા છે તે બનેની તમારે શ્લોક પૂર્તિ કરવાની છે તો મિત્રો આવી શ્લોક પૂર્તિ તમારે પૂછાઈ શકે છે ખાસ કરીને મિત્રો આપણે જે તમને મિત્રો એક બ્લૂ પ્રિન્ટની અંદર જે મિત્રો મૂકેલો છે તેની અંદરથી શ્લોક પૂર્તિ પૂછાવાની છે તે પણ જો તમારે બ્લૂ પ્રિન્ટનો વાળો વિડીયો જો હોય તો પણ પ્લેલિસ્ટમાં જઈને જોઈ શકો છો વિભાગ સિંહની અંદર મિત્રો ખાસ કરીને આપણે જોઈશું તો એની અંદર તમને એક નાટ્યખંડ આપેલો છે તેનો ગુજરાતી ભાષામાં અનુવાદ કરવાનો છે કોઈ પણ મિત્રો તમારે એક નાટ્યખંડનો અહીંયા ગુજરાતી ભાષાની અંદર અનુવાદ કરવાનો રહેશે એના પછી કોણ બોલે છે તે લખવાનું છે ખાસ કરીને મિત્રો જોડકા સ્વરૂપે છે એના પછી મિત્રો ઉત્તર જે મિત્રો ગુજરાતી ભાષામાં ઉત્તર તમારે આપવાનો છે ચાણક્ય ચંદનદાસને કઈ રીતે ભય બતાવે છે વિષ્ણુ છે કયા મનુષ્યની પશુમાં ગણના થાય છે એના પછી મિત્રો તમારે એક ટૂંકનોર લખવાની છે જેના મિત્રો બે બે ગુણ છે શ્રી કૃષ્ણનો અંતિમ સંદેશ અને માણસનું બીજું કર્તવ્ય શું છે એના પછી મિત્રો કોષમાં પહેલાં પદોનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું છે તમને અહીંયા આપેલું છે કારણ વિના દુર્ઘટના થતી નથી તો અહીંયા તમને આપેલું છે કારણ વિના દુર્ઘટના ન ભૂ તો એનો ઉપયોગ કરીને વાક્ય બનાવવાનું રહેશે એવી રીતે આનું પણ મિત્રો તમારે વાક્ય બનાવવાનું છે હવે મિત્રો વિભાગ ડી છે આપણો વ્યાકરણ આધારિત વિભાગ છે ખાસ આઈએમપી મિત્રો વિભાગ કહી શકાય ખાસ તમારા માટે ગુણ ખેંચવાનો વિભાગ કહી શકાય જેની અંદર મિત્રો ખાસ કરીને તમને આપેલો છે અહીંયા તમારે જે મિત્રો સમાનાર્થી શબ્દ લખવાના છે તમને ત્રણ શબ્દ આપેલા છે નીચે તેમાંથી સદ્ધિ તો મિત્રો એના માટે તમારે અહીંયાથી જે ત્રણ શબ્દો છે એમાંથી યોગ્ય એક પસંદ કરીને જવાબ લખવાનો છે એના પછી મિત્રો આરત એનું વિરોધાર્થી શબ્દ આપવાનો છે ક્રિયાપદ વર્તમાન કાલનું મિત્રો ઉત્તમ પુરુષનું બહુવચનનું રૂપ લખવાનું છે ત્રણ આપેલા છે તેમાંથી એના પછી ભવિષ્યકાળનો મધ્યમ પુરુષ દ્વિવચનનું રૂપ લખવાનું છે કોઈ પણ એક મિત્રો પસંદ કરવાનું રહેશે પછી અજ્ઞાતકાલ અન્ય પુરુષ એકવચનનું મિત્રો રૂપ તમારે પસંદ કરવાનું છે કોઈપણ એક અન્ય પુરુષ બહુવચનસ્યનું રૂપ પસંદ કરવાનું છે અહીંયાથી મિત્રો ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી કોઈ પણ એકનું એના પછી મિત્રો તમારે સ્મ પ્રયોગનું કૃતવા વાક્ય પુનઃ લિખન સ્મનો ઉપયોગ કરીને વાક્ય ફરીથી લખવાનું છે અહીંયા મિત્રો પંચમી વિભક્તિમાં એક વચનનું રૂપ બતાવવાનું છે તમારે કોઈ પણ અહીંયા મિત્રો ત્રણ ઓપ્શન આપેલા છે તેમાંથી પછી મિત્રો છે બહુવચનનું રૂપ આપવાનું છે અહીંયા ત્રણ ઓપ્શન છે અહીંયા મિત્રો તમને આપેલું છે કોઈપણ પ્રયોગ કૃતમાં રિક્તસ્થાન પૂરત અહીંયા પ્રયોગનો ઉપયોગ કરી મિત્રો તમારે વાક્યની જે કાવ્ય પંક્તિ છે તે પૂર્ણ કરવાની છે સંખ્યા પદમ ચીતવા રિક્તસ્થાન પૂરત મિત્રો યોગ્ય તમારે અહીંયા સંખ્યા લખવાની છે કોઈ પણ એક એની ખલગિયા પૂરવાની રહેશે એના પછી મિત્રો કૃદનનો પ્રકાર લખવાનો છે અહીંયા સમાગત્ય તો એનો કેવો પ્રકાર થાય છે પછી સંધિ વિચ્છેદ કરવાનો છે શાશ્વત તોયમ અને સંધિયુક્ત કરવાની છે જોડવાની એન અસી એના પછી મિત્રો સામાસિક પદો સમાસનો પ્રકાર ઓળખાવાનો છે જેમાં છે કમલ લોચને અને મહાવૃક્ષ તો આ રીતે મિત્રો તમારો વ્યાકરણનો વિભાગ ડી છે મિત્રો વિભાગ નંબર ઈ છે એની અંદર તમારે લખવાનું છે ખાસ કરીને કથાક્રમનો અનુસાર ગોઠવવાના છે અહીંયા મિત્રો આડાવળા છે તેને આપણે જે આપણે પાઠ છે એના અનુસાર ગોઠવવાના રહેશે યોગ્ય ક્રમમાં એના પછી મિત્રો એક તમને ગદ્યખંડ ખંડ આપેલો છે તેને તમારે વાંચવાના છે અને વાંચી સમજી અને નીચે ચાર પ્રશ્ન આપેલા છે તેનો યોગ્ય ઉત્તર આપીશું એના પછી મિત્રો કરતા સાથે યોગ્ય રીતે જોડ બનાવવાની છે અહીંયા શ્રીમદ્ ભગવદ્ ગીતા તો શ્રીમદ્ ભગવદ્ ગીતા કોણે લખેલું છે તો મિત્રો તમને ખબર જ હશે મહર્ષિ વ્યાસ મૃક્ષક્ટિકમ તો શુદ્રક એ રીતે જોડકો જોડવાનો છે એના પછી મિત્રો તમારે રેખાંકિત પદ છે તેને શુદ્ધ ગદ્ય શુદ્ધ કરી અને ફરીથી ગદ્યખંડ લખવાનો રહેશે નીચે આપેલા શ્લોકનો અનુવાદ કરવાને મિત્રો અર્થ વિસ્તાર કરવાનો છે ખાસ કરીને એનો અનુવાદ કરવાનો છે અને કોઈ કોઈપણ એકનો કરી અને એનો મિત્રો તમારે પછી મિત્રો તેનો અનુવાદ કરવાનો રહેશે તો મિત્રો આ હતું તમારો પેપર આશા છે કે તમને આપણો વિડીયો ગમે જશે મિત્રો વિડીયો ગમે તો લાઇક કરજો અને સબ્સ્ક્રાઇબ મિત્રો ન કરી લેવું ચેનલને તો એકવાર અવશ્ય ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જય હિન્દ જય જય ગરભાઈ ગુજરાત